કચ્છ જિલ્લાના ગાંધીધામના સરકારી ગોડાઉનમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ જનતા રેડ દરમિયાન મગફળીની ગુણોમાંથી માટી અને ઢેફા મળી આવ્યા હતા. કોંગ્રેસના કિસાન સેલ દ્વારા પાડવામાં આવેલ રેડ દરમિયાન સરકારી ગોડાઉનમાં ખરીદી કરાયેલ 1.5 લાખ મગફળીની કેટલીક ગુણોમાંથી માટી અને ધૂળના ઢેફા મળી આવ્યા હતા. જો કે આ ઘટનાના 3 દિવસ વીતી ગયા હોવા છતાં પણ નાફેડ અને વેરહાઉસ કોર્પોરેશન અધિકારીઓએ મુલાકાત લેવાની તસ્દી લીધી નથી, જ્યારે સરકારી ગોડાઉનમાં કોઈ ગાલમેલ ન થાય તે માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ રાત દિવસ 3 દિવસથી પહેરો ભરી રહ્યા છે. આજે આ ઘટનાને 3-3 દિવસ વીતી ગયા છે, છતાં તંત્ર દ્વારા કે સરકાર દ્વારા કોઈ પણ તપાસનો હજી સુધી આદેશ દેવામાં નથી આવ્યો. ત્યારે થોડા જ સમયમાં અમે અત્યારે પ્રાંત અધિકારી પાસે જઈને રજૂઆત કરી છીએ અને એમને પણ અમે પૂછ્યું કે આગામી સરકાર તંત્ર કઈ રીતે આમાં આગળ વધવા માંગે છે. અમે શનિવારે અમે પોલીસને પણ અમે એક લેખિતમાં અરજી આપી હતી, જેનો અત્યાર સુધી કોઈ પણ નિકાલ નથી થયો. અને આજ પ્રાંત સાથે મળી કદાચ કલેક્ટરને મળવાની વાત થાય તો કલેક્ટરને મળી અને આગળ કઈ રીતનું લોકો પગલાં લેશે એના માટે અમે એમને સવાલ પ્રશ્નો પૂછ્યું. શુક્રવારની આ ઘટના છે, શુક્રવારે સાંજે 5-6 વાગે જ્યારે અહીંયા જનતા રેડ કરવામાં આવી, ત્યારથી લઈને અત્યાર સુધીમાં ન તો નાફેડ તરફથી કોઈ આવ્યું છે, ન વેરહાઉસ કોર્પોરેશન તરફથી કોઈ આવ્યું, ન ગુજકોટ તરફથી, ન ગુજકો માર્શલ તરફથી, ન રાજ્ય સરકાર તરફથી કોઈ પણ વ્યક્તિ અહીંયા અત્યાર સુધીમાં ચેક જ કરવા નથી આવ્યું. સામાન્ય રીતે જે પુરવઠો છે આ મગફળીનો, અત્યારે જે પુરવઠો છે એમાં કંઈ પણ તકલીફ હોય અને ફરિયાદ હોય તો સરકારે એના ગ્રેડરો મોકલવા જોઈએ અને જે ફરિયાદ છે, જે આક્ષેપ છે, એ ખરો છે કે ખોટો છે એની તપાસ કરવી જોઈએ. અને જો એમાં જે કંઈ વાસ્તવિકતા હોય એ મુજબ જો કોઈ ન આવી શકે એમ હોય તો ગોડાઉનને સીલ કરવો જોઈએ. આ સામાન્ય એક પ્રક્રિયા છે, પણ એ પ્રક્રિયા પણ રાજ્ય સરકારે કરી નથી. 4 દિવસમાં જો કામ કર્યું તો એકમાત્ર તાળું મારવાનું કામ કર્યું છે. 2 દિવસ તો ગોડાઉન ખુલ્લો પડ્યો રહ્યો, અહીંયા જે ચોકીદાર છે એને કહ્યું ગઈકાલે તાળું મારવામાં આવ્યું છે. એટલે રાજ્ય સરકારની ગતિ કેવી પદ્ધતિથી કામની ગતિ છે એ આપણે જોઈ શકીએ છીએ. અને આજ ગતિશીલ ગુજરાત છે શું કે 3 દિવસે તાળું લાગે છે. અમારી પ્રતિક્રિયા શું હશે, તમે શું કરશો? અત્યારે હજી અમે રાહ જોઈએ છીએ, 1-1.5 કલાક રાહ જોઈએ, નહીતર પ્રાંત સાહેબ આગળ જઈશું, કલેક્ટર સાહેબ આગળ જઈશું અને આગળ અમારી મોવડી મંડળની સલાહ લઈ અને જે કંઈ ઉપરથી સૂચના આપશે એ મુજબ અમે આગળની કાર્યવાહી કરશું. માટી નીકળી તે બાબતે કોંગ્રેસ મિત્રો રજૂઆત કરવા માટે આવ્યા હતા, શું રજૂઆત હતી અને શું જવાબ આપણા ઝઘડી તરફથી ખાતરી આપવામાં આવશે? એ લોકો તરફથી આજે એક આવેદન પત્ર સ્વરૂપે રજૂઆત કરવામાં આવી છે કે આ બાબતે જે કંઈ સત્ય હોય એ જણાવવામાં આવે છે અને આમાં જે પણ દોષિતો છે એની ઉપર કાર્યવાહી કરવાની માંગણી છે એમની. આ બાબતે અત્યારથી વેરહાઉસ કોર્પોરેશનને પણ જણાવવામાં આવેલ છે